નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે આત્મનિરક્ષણ કરીને નબળાઈઓને દૂર કરીએ. બુદ્ધિમત્તા, ચતુરતા, તત્પરતા, મધુરતા અને પરિશ્રમશીલતાના આધારે મનુષ્ય ઉન્નતિ તરફ આગળ વધે છે. જે લોકોમાં આ ગુણ ન હોય તેઓ સુખના સાધનો મેળવવામાં યોગ્ય રીતે સફળ થઈ શકતા નથી. મૂર્ખ, મંદબુદ્ધિ, અવ્યવસ્થિત આશો, પ્રમાદી અને કર્કશ સ્વભાવના લોકોની મહત્વાકાંક્ષાઓ સામાન્ય રીતે અધૂરી જ રહે છે. આ દુર્ગુણોથી દૂર રહીને ઉન્નતિશીલ સ્વભાવ બનાવવો તે મનુષ્યના પોતાના હાથમાં છે. તે ઈચ્છે તો વ્યાસ, વિચારશક્તિ અને આત્મનિર્માણનો આધાર લઈને પોતાને સુધારી શકે છે અને પ્રગતિશીલ બનવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે. અનેક પ્રગતિશીલ લોકોએ આ જ માર્ગનો આધાર લીધો છે. તેમણે પોતાના સ્વભાવની દુર્બળતાઓને એક એક કરીને ઓળખી છે અને વિની વિનીને બહાર કાઢી નાખી છે. જો કે આ કાર્ય ઘણું અઘરું છે. આત્મનિરક્ષણ કરી શકવું, પોતાની નબળાઈઓને જાતે સમજી લેવી અને તેમની સાથે લડવા માટે તૈયાર થઈ જવું એ દરેકના કાબૂની વાત નથી. મનસ્વી અને સાહસિક લોકો જ આ બધું કરી શકે છે. બાકીના લોકો તો પોતાની દુર્બળતાઓને સમજી જ નથી શકતા. કોઈ સમજાવે તો તેને દ્વેષ રાખનાર અને શત્રુ માનીને તેની સાથે ખોટું લગાડે છે અને લડવા તૈયાર થઈ જાય છે. પોતાની નબળાઈઓના કારણે મળેલી અસફળતાઓને તેઓ બીજાના માથે દોડી દઈને પોતાને નિર્દોષ સાબિત કરવા માગે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1960, પેજ નંબર 4. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.